परा भगवती ना परा स्वरूपों में चार नो एक अनोखी जाति विशेष तरीके ज्या जगदम्बाए छप्पा करो कहूं तो बायु आवी जो संकट पड़े तार चार ना बेड़ा नामना बामना लिया बदारणी नोरू चारणी पधारे मैया सुधारणी कवेशरा इंगला जात मात हाजरा हजूर जालंधरी गातराल बाबा ने काल का जपा रवेची अंबिका जगदम्बा जगराज वड्डा वड्डी आसापुरा डूंगरीची थड़ावाड़ी माडरा ने तुजनमा भुजाली मामा उदावाड़ी राजबाई काणी मिहारी कथा वाके हरी बीज हरी देवी आवड़ाई तो पावा वाली तीहू लाली बेली आली बजे प्रेमी तोतला बेचरा हॉल कामला ना का चावन लावड गेल खोड़ियार बुट हरजी वन सुधारणी करे सेवकारी वार ना वे हुरना उगे आगती तो रहे ने ममाने परो देवी तमाणो गदार पढ़ाई आकाश तणी मोगला तो सुटे पटे मेलडी कुबड़ी देवी सिद्ध बड़ी माई बरुड़ी साखला सुधी चरुड़ी चढ़ाए वे गे चेज में पोचे कोड़ो कापड़ी हकाय बलियाय देवबाय सिंधाय जो कोड़ो भणा हरजोग जाई माता नागबाई एक था तो भला भली चाप बाई चोराड़ी चढ़ी फेरे तार 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 बेड़ा राख कबाटे कंठबाल अंडबाल पीठोड़ कांतरोड़ी खता सुंदरी भिचरी दिबी रखई खदी कभी खरी लाज रह गण दा खोणो करे भावे नवे लाख अबो चारणारी भेर ई भुजाली जत नी अबो चारणारी भेर भाई आवियो संकटा पड़े तारवा चारणा बेड़ा रामणा भामला लिया वधारणी नूर चारणी पधारे मैया सुंदरणी कविशरा हिंगला जात बात हाजरा हजूर आज हिंगला जात मात हाजरा हजूर आज हिंगला આદ માતા હાજરા હાજરી ઇંગળાજની કૃપા અને એની લહેર ચાણ સમાજમાં સદીઓથી અનેક સદીએ અનેક રૂપે અનેક રંગે એ દયાળીની કૃપા આપણી માથે વરહતી રહી છે. નકર નાનકડો સમાજ છે, મગજ હોય ને મગજથી નાનો સમાજ છે ચાણ સમાજ. બધું ભેણું કરો તો 5 લાખની વસ્તી થાય રાજસ્થાન સૌરાષ્ટ્ર ગુજરાત ભેળા કરીને તોય, અને એ સમાજનું આટલો બધો હોલ્ટ રાજકીય રીતે સત્તાઓની સામે સમ્રાટોની સામે વેપારીઓની સામે ઉદ્યોગપતિઓની સામે શ્રમજીવીઓની સાથે એવા અનેક રંગ એ દયાળીની કૃપા આપણી માથે અનેક રૂપે ઉતરી છે. એ અવતારના રંગમાં થાતા 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 હરાકડી હોનબાઈ અને એ જ હરાકડી હોનું નામ મળી એ મઢડા ટીંબે હોનબાઈ પ્રગટ ભગત બાપુનો દુઓ બહુ સરસ છે એમ. તાઈ મઢડા ટીંબે માવડી તું એ કન જન્મી ગો તો સોનલ સોનલ ગા સંસારમાં એ ચારણ ના નામ જોન ઓત કે જનો આખું જગત જ્યારે આધુનિક યુગમાં કડાકા ફડાકા કરતું હાલે ગાંધી ને સરદાર ના નગારા વાગે એમાં ચારણ નું દેવત્વ ને ચારણ ની પરાશક્તિ ની ક્યાં ગોતી હે. ભગત બાપુ પોતે પણ એ બાજુ હલતા હતા. મારે આજે કેવું ગમશે કવિ દુરાન ગુલાભાઈ કાગ જોઈ બોલ્યા નો અણ મોઢા અમતણા માં દિવસ ક્યાં જાતા રહ્યા. એ કડાકો જે ભગત બાપુના મોઢામાં છંદના સ્વરૂપમાં પ્રગટ થયો અને તાં તો એ મઢડા ટીમે ભાળી મેં તો જોળી જ્યોત જેળ એ દયાળીની જ્યોત આપણે ભાળી. આપણે એના જનરેશનમાં આવ્યા છે એમાં ઘણા એવા છે કે હોનલના ફોટામાં જ હોનલના બધા રૂપને પામે છે. ભાગ્યશાળી છો તમે, સદભાગી છો બધા કે હોનલના ફોટામાં હોનલની દિવ્યતાને હોનલના ફોટામાં જ હોનલની ભવ્યતાને હોનલના ફોટામાં જ હોનલના માતૃત્વને હોનલના ફોટામાં જ આપણે એના અદ્ભુત રીતે જે જીણે હોનબેમાંને પ્રત્યક્ષ જોયા નથી એના અંદરે પણ હોનલ પ્રત્યેનો ભાવ માળો ઓછો નથી થતો. એ જે હોનલ બીજું ઉજવવાની શરૂ થઈ એ બધું એનો જ રંગ એનું જ રૂપ એની જ લહેર એની મોજ અને એના જ ભાવ જગતથી આપણે બધા અહીંયા સુધી પહોંચ્યા છીએ. આજે એવું ગામ એક ગામ નથી કે જ્યાં હોનલની કૃપાનો વરસાદ ન હોય તમામ ક્ષેત્રમાં. એટલે એની આપણે માનીએ છીએ કે ભાઈ એ દયાળી તે તો અમારા ઉજળો ગાયડા જૂના ઓરડા. ભગત બાપુએ હાથમો ભાગ આખો હોનલની યાદીમાં લખ્યો 2020માં વિક્રમ સંવત 2020માં કાક બાપુએ હાથમો ભાગ પ્રગટ કર્યો એ નોરતાના દિવસે જ. અને નાનજી દુધરે જે 19 પાનાની એનો પ્રિપેસ લખ્યો. એટલે એ કાક બાપુ શું લખે છે એમાં મારે અટાણે એ કેવું છે એમાં એને એને એ ગ્રંથ અર્પણ કર્યો પેલો ગ્રંથ તો અને બીજો ગ્રંથ તો એને અર્પણ કર્યો તો પટણી સાહેબને ત્રીજો ગ્રંથ પણ દુઆઓ કર્યા તેણે મેઘાણીને. પણ હાથમો ભાગ જ્યારે પ્રગટ કર્યો માં જ્યારે પોતાના હગામાં પોતાની સ્વયં જન હતા
એને કીધું કે જેની પ્રેરણાથી હું કાવ્યો લખી શક્યો છું તે અને જેના ખોળામાં મેં પરંપરાના ઢાળ સાંભળ્યા છે એને આ મારો હાથનો ભાગ અર્પણ. ભગત બાપુએ, કાક બાપુએ, ઘણી વખત આપણે વાતો કરીએ છીએ, આ વધારે પડતું ઓવરવાઇઝ થાય છે, પણ સાચું છે કે વાલ્મીકિ ને બધા જો રામની હારે આવતો અને વ્યાસજીને બધા કૃષ્ણની હારે આવતા હોય તો હોનલની હારે એનો ડાયરો આવે. એનું જે દુનિયા છે એની સાથે જગત જે જોડાયેલું છે એ જગતે આયમાને સાથે સાથે એ પ્રવેશ કરવા લાગી અને એને કવિતાના દોરમાં કાક બાપુના ઘણા કાવ્યો પણ હોનલના રૂપમાં જે પ્રગટા છે અદભુત છે. આજે આયમાનો આ શતાબ્દી વર્ષોનો પ્રારંભ થાય ત્યારે એ કેવું ગમે છે, એ ગાવું જ ગમે માળું. માળી તારા નવર નગર. હવે આયમાં હમણાં ઓલા ભાઈ કહેતા હતા મને મોગલ 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 થઈને હમણાં આપણે ભાઈ મોમૈયાભાઈ અને એ બાપુની વાત કરતા હતા. મેં કીધું બધી વાત સાચી છે પણ આટાને એ સ્પષ્ટ કરી જ દઉં કે આયમાં ગાંગણિયાના મોગલના ભાણે જ હતા. એટલે એ જે રૂપ એના પછી પ્રગટે છે ને એના એક સ્પેસિફાઈ કારણો છે. આપણે ભલે આપણી દુનિયાથી જુદી રીતે જોતા હોઈએ પણ આયમાન જો હોનલના પ્રગટ્યના આટલો બધા નગર આવી ગયા હોય તો હોનબાઈમાં આયમાં જેના ભાણે જતા ગાંગણિયાના મોગલના ભાણે થાય એટલે એ રૂપે પણ ધીરે ધીરે આપણી આસપાસ ઘેરાવા લાગ્યું અને અઢારે આલમ અને હોનલ હોનલ ને મોગલ મોગલ ને એવા રૂપમાં આપણે બધા પ્રવેશ કરી ગયા. આપણી જોગમાં એવો છે આપણે સમરીએ છીએ નહીં શકીએ છીએ બધું ખાચું પણ ભગત બાપુએ લખ્યું છે માળું બોલો કે માળીતાના તમે 1980 એમ લખો વિક્રમ સંવત 1980 એટલે 9, 10, 8, 18 એવું રૂપ હોનબાઈ માના જન્મદિવસનું વિક્રમ સંવતનું બને અને અઢારાએ લાતા લંબાવી આયુધ જટા જટુ ગારું મંડાણવાય યુદ્ધ હજી તો હોનલના પ્રાગટ્ય પછી હોનલનું હોનલ તો ચારણની દીકરી હજી પાછી મને તમને કહી દેવું છે કે ચારણની બધી દીકરીઓ ચારણની દીકરીઓ તરીકે જ જન્મી હતી. એને તો ચારણા જ ઓયડા ઉજાળવા હતા પણ એ સમય એ સ્થિતિ એ સંજોગો એ એના દેવત્વની પરાસત્તાને સુંદર રીતે પ્રગટાવી એવા કારણો બન્યા છે. માતાજી બનવાની કે યુનિવર્સિટી નથી હોતી કે તમે કોલેજમાં દાખલ થઈ જાવ 5 વર્ષ કોર્સ કરો એટલે આમાં થઈ જાવ એવું નથી. એના સ્વરૂપો એની સ્થિતિ એના સમય સંજોગો જ્યારે ઊભા થાય ત્યારે એનું દેવત્વ જે રીતે પ્રગટ થાય છે અને પછી તો પોતે એમાં રંગાય છે અને આપણે બધા એમાં રંગાય છીએ. એટલે ભગત બાપુ એ જ સ્થિતિ કરે છે એમાં. માડી તારા નવર નગર નવાને ગજે રે શું કરી આનું માડી તાળા નગર એ અંબારા માધ્ય વાસરે મસરાળી મોગલ. આ શબ્દ માટે ઘણા ગોટા થાય છે. એની ચોખવટ આજે હોનલના મોહાળ તરીકે હોનલના શતાબ્દી મહોત્સવ તરીકે પણ સ્પષ્ટ કરી દેવી જરૂરી. એ મત્સ્ય વિસ્તાર એટલે સમુદ્ર વિસ્તારના હોવાને કારણે મચરાળી છે. એનું સ્પેસિફિકેશન એનું વિવેચન એની રક્ષણા અને એની વંજનાને ઊભું કરવા જવાથી આપણે એના ભૌગોલિક સ્વરૂપનો જે ભાગ છે એનાથી આગાહ થઈ જાય એવું છે. પણ એ સ્પષ્ટ છે એમ કે એ સમુદ્ર કિનારાની આસપાસ ઓકાધરાની આસપાસ હોવાને કારણે મચરાળી મત્સ્યવાળી જ્યાં જ્યાં માટલાઓની દુનિયાઓનું બધું શરૂ થાય છે એ પ્રજા પણ એને માનતી હતી. એવી રીતે એને મથરાળી મોગલના સ્વરૂપને એના 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 પ્રાદેશ સ્વરૂપનું જે ઓળખાણ આપી છે એ પ્રદેશના સ્વરૂપ તરીકે જ ઓળખાણ છે એમાં. આ ભગત બાપુ જ્યારે આવીને હોનબાઈ માના સ્વરૂપનું જ્યારે વર્ણન કરતી હોય ત્યારે સમજીએ છીએ આપણે જ્યારે આપણે જોઈએ છીએ કે માડી માડી તારા બે ગણા ગઢ ગિરનાર નવે કાંડ નજરું પડે રે જી. આમાં લોલ નથી પડે રે લોલ લોલ નથી 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 રે અને જી થી ચાણ પરંપરાના છંદ અને ગાન પરંપરાઓ જોડાયેલી છે એ ભગત બાપુ બહુ સુંદર રીતે સમજે છે. ગુલાભાઈ કાગ એ કદાચ હોનલની દુનિયાના વિસ્તારોને ખોલવા માટે કે હોનલના પ્રાગટ્ય સાથે જોડાયેલા એમાં ક્યાં જાઉં નવે કાંડ નજરું એડ્રેસ માડી તારો મટડે નેહળ વાસ. આ નેહળ શબ્દના ગોટા રહે છે એ સ્નેહળ જ છે પણ એને આપણી ભાષામાં ચાણ પરંપરાની ભાષામાં એને સ્નેહળના સ્વરૂપને નેહળ તરીકે ઓળખવાની પરંપરા એ જ્યારે કાવ્યના સંદર્ભમાં પ્રગટે છે ત્યારે આવે છે. પછી એ ઉગમ અને ઓરડે તમે જયારે કોનબાઈ માના મંદિરે મઢડે જાઓ તો તમે એના ઉગમના ઓરડાને જોશો ઉગમના વરણા વાડી રે
बजा तूने भेड़िया वाली रे, एवा स्वरूप ने એટલે કે છંદાત્મક સ્વરૂપ તો આપણે આખી લખપત પાઠશાળામાં 250 વર્ગમાં 450 કવિરાજો દઈ બેઠા છે. શબ્દની દુનિયાને જ્યાં સુધી સંબંધ છે અને એના છેલ્લા કવિરાજ તરીકે તો આપણે વાળું ભગતને બાળીએ છીએ. એ જે સ્થિતિ છે શબ્દના સ્વરૂપ નહીં પણ સ્વરના સ્વરૂપો જે આ બોનું દીકરીઓ માં અને એના હૈયામાંથી દાદીના મોઢામાંથી જે નીકળેલા એ ભગત બાપુએ ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે જેના ખોળે મેં ઢાળ સાંભળ્યા ઈ માં દાનબાઈ માને આ હાથનો ભાગ અર્પણ કરું છું. ત્યારે એ જે ઈ આપણા પરંપરાગત સ્વરો હું ઘણી વાર બોલ્યો છું કે લખપસાવ લઈને ઉતરેલો કવિરાજ પોતાના ફળિયામાં દાખલ થાય એ બેહ દેતું હોય કે વાહિદું વાળતી હોય અને એના મોઢામાંથી જ્યાં ચરજ અને ભેળીઓ લાગે એટલે કવિરાજને એમ થાય કે આ લખપસાવાના પાકમાં મૂકી દઉં. એને આપણા સ્વરો સહેજવાય છે. આપણે સૌથી ભાગ્યશાળી એ છે કે કાગબાપુના પ્રગટ્ય સાથે આપણે એના પારંપરિક સ્વરોને એ જ્યાં જાન દાનભાઈ માકને સાંભળેલા હતા એને આપણે હોનલના એ સમર્પણમાં હોનલની સ્તુતિઓમાં હોનલના રંગમાં એ ભગત બાપુના કાવ્યોમાં આપણે સાંભળીએ છીએ. ઉગમણે વોરડે રે આ કેવી રીતે એનું એડ્રેસ આપે છે કાગબાપુ. માડી દે તો એ જે ઈ સ્વરૂપો આવે છે માડી તારી મેળા. હવે એમાં મહેર શબ્દ છે એમાં રો સાયલન્સ થાય છે એટલે માડી તારા એ મેયુના મેવના મંડાણા તા તો ગોમ વ્યોમ ગાજી ઉઠારેજી. એ જે સ્વરૂપ ભગવતી કુંડલના પ્રાગટ્યનો ભગત બાપુ જે રીતે ભાળે છે કાવ્યમાં ભગત બાપુ પોતાના બીજા કાવ્યમાં ગાંધી સિવાયના કાવ્યોમાં આવી રીતે હેલા નથી. આ બહુ સ્પષ્ટ છે. જયારે હાથે હાથ ભાગ જોયો ને ત્યારે આપણે યાદ આવે કે આ હા 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 ભગત બાપુનો હોનલનું પ્રાગટ્યનો હોનલનો સંદર્ભ કેટલો મોટો કાવ્ય તરીકે કવિ તરીકે શબ્દના ખેલાડીને સ્વર સાધના સાથે કેવો લાગી પડે છે એ આપણે એમાં ભાળીએ છીએ. અને પછી કે માડી જેણે એ હૈયાના ખેતર ડાંકેડા. તમે હોનલને હૈયું અર્પણ નહીં કરો તો તમારું ખેતર નહીં ખેડાય એવું ભગત બાપુ ચોખા શબ્દોમાં ચેલેન્જ થઈ જ કહી દઈએ. અને વાવણી આવે રે ભાષાના શબ્દોમાં તો વાવણીનો તો વાવણી જ છે. કવિ જયારે વાવણી શબ્દ ને હૈયાના શબ્દની વાત કરે તો મનોમય જગતને તમે હૈયા હારે ભેળું નહીં કરો તો હોનલની શ્રદ્ધા તમને એના ભવ્ય સ્વરૂપમાં દેખાવાળા રૂપમાં નહીં આવે. એ શ્રદ્ધા ગતિશુમ ગતિશુમ તમૈકાના રૂપમાં બાળશું પણ આપણે એને ઓળખી હકવાથી આગળ પડી જઈશું એવી સ્પષ્ટતાઓ કાગબાપુ સ્પષ્ટ રીતે કરે છે. પછી બીજું ઘણું બધું ભગતજીએ ઘણું બીજું કીધું છે. પછી હોનલના શતાબ્દી મહોત્સવમાં ભગત બાપુએ ઠબકો આપ્યો છે હું તમને નહીં કહું. આજ કળવી વાણી નથી ઉચારી ને કે બાપુ જે કીધું છે પણ નહીં. એ માડી તારા નામની કોઈ નાવડી તારા શબ્દોના સઢ ચડાવીને જેને હાંકી એને દરિયાપાદ ઉતરી ગયા. અને મારા જાંબુડા ગામમાંથી મારા જ પરિવારમાંથી હો જણા બોલો 500 કિલોમીટર તો 400 જજન તો હનુમાનજી કૂદ્યા હતા. જાંબુડા વાળો ડાયરો છે 4000 કિલોમીટર કૂદી ગયો. એક રૂપા એ હોનલના પગલાની અમે ખૂબ ભાળી છે. આઈમાં આવતા અને મોટરની વાહે અમે નાના હતા તે ધોડ્યા જતા પછી ડાયરો રાઈડ ઉપર તો છોકરા વગર ઉડી જાવ ક્યાંક પૈડું બેડું અડી જાય અને કાચ ઉતારીને હોનલ કે ભલે છોકરા દોડતા કાંઈ નહીં થાય. આવી શ્રદ્ધાનો દીવો એણે આ છોકરાઓના બાળકોના હૈયામાં આઈમાં એ પ્રત્યક્ષ રીતે આડું આડું ઉતારવાના પ્રયત્નો કરેલા. આપણે તો એના કેટલા રૂપને જો જોવાનો પ્રયાસ કરી તો કવિની દ્રષ્ટિની નજરની સામે કાક બાપુની સીધે સીધી દ્રષ્ટિ છે એ જ્યારે આપણે હોનલની સામે જોઈએ છીએ તો હોનલને પામવા હોનલને ભજવા હોનલની ભક્તિ કરવી એ આપણે બહુ સહેજ અને સહેલું પડે છે. મારો આજે ભગત બાપુની મોજનો જે લહેર છે એમાં બોલ્યો છે બોલા કાક બાપુ બહુ સુંદર રીતે અમે છેલકીએ છીએ. હનુમાન ચાલીસાના ચાલીસા છે અને 42 જ છે જેમ હનુમાન ચાલીસમાં 42 છે ને એમ શક્તિ ચાલીસમાં 42 છે. એ જે એ કવિની નજર છે જો ભાઈ ભક્તિની સાથે સાથે કાવ્ય જગતનો ખેલાડી હોવાને કારણે એને 42 કડિયું એમાં એને મૂકી છે બાપુ એ બોલો. અને પછી કહે છે કે માડી ગાતો એ મેં તો ગીતોનો હાર લો ગુંચો બોગાડું કેમ કંઠડે. કેવી લાગી હશે ભાગવત બાપુ આજાન ભુજ છે
ભગત બાપુની હાઈટ ઘણી બધી છે, છતાંય કાગ બાપુ પોતાના વિવેક ની સાથે એટલા લેર થી ભક્તિ ને ઉભી કરે છે. પોગાડું કેમ કંટડે રેંગેજી, કેવી રીતે માડી હું પોગાડું, માડી હું તો એ દુપા જગ્યા દુબળી દે, થાકી ગયા હતા, ઉમરે થઈ ગઈ હતી કાગ બાપુ, કાગ બાપુ ને ઉમરે થઈ ગયેલી, કાગ બાપુ તો દાખલ થઈ ગયેલા ટીબી હોસ્પિટલમાં. અને મોરારજીભાઈ દેસાઈ ને બધા પત્રો આવતા, જે બોર્ડિંગ ના છોકરાઓ અહીંયા હતા ને એને ખબર છે, ભાવનગર બોર્ડિંગ માં હતા, કે બાપુ ગવર્નર કને ગયો તો ખબર પડી કે આપના બળખા માંથી ટીબી ના જંતુ ઓછા થઈ ગયા છે. મોરારજીભાઈ દેસાઈ નો કાગ બાપુ ને લખેલો પત્ર, કાગ બાપુ ને એમાંથી ઉભા થઈ જાય, કાગ બાપુ ને કઈ ખારું થઈ જાય, એ વખતે ભારતના વિરાટ નેતાઓ એવી એવી પ્રાર્થનાઓ ને એવી એવી સ્તુતિઓ અને એવી ઝંખના કરતા હતા. અને એ બાપુ પોતાની વિહવર આયમાં નાના હતા ભગત બાપુથી, પણ માં કહેતા ભગત બાપુનું મોઢું પર આવ્યો હતો. શું કહું તમને, નોરતાના નોબદી હોય અને ચારણો આઠમનો હવન થાય એટલે હાલતા થાય એટલે માં રોવા માંડે. એટલે ભગત બાપુને કે શું, કાંઈ નહીં, પણ આ ડાયરો તરત સમજી જતો હતો. જો હોનલને સમજેવો ડાયરો ન હોત ને તો આપણે આ આઠ અને આ લહેર છે લઈને વખત આપણા પરિવારમાં એ લહેરો આવી છે એના કારણો છે. કાં તો કે આઠમ થઈ ગઈ માં, હવે હવનાષ્ટમી, આખા દુનિયામાં હવનાષ્ટમી થઈ જાય, નોરતા પૂરા થઈ ગયા. અને હોનલ દહેરાનો હવન કરતી, બોલો માડી આજે ચડી જા એ નવ જુગ ના નિશાન, નવો જુગ ના કે હવનાષ્ટમી હંમેશા આઠમની આખા ભારતમાં છે, પણ હોનલ હવન આઠમનો ન કરતા દશેરા સુધી શાણનો ડાયરો રોકાઈ રહી એટલે માડી તે તો દશમે હવન હો માંગાયદરો, દશેરાનો હવન કરતા જેના કારણે આખો સમાજ એની સામે રહે અને પછી બધા રજા લઈએ. આવી માનીને બાળકોની મીઠી લહેરની મોજનો જે દરિયો છે, એટલે કે આમાંથી ઘણા તો ઘણાથી મોટા હતા, પણ એનું માતૃદર્શન અને એનું સમર્પણ જે છે, એટલે જ પિંગળજી પહેલે કહે છે માતૃદર્શન. બધી માતાજીઓના રમતુંવાળા રમતોમાં ચાણ હિંદર તો હિંદવર્ત હિતવર્ધક સભાએ તો પિંગળજીભાઈને આગળ કર્યા હતા. પિંગળજીભાઈ જાઓ સોરઠમાં એક ચાણ દીકરી છે અને માતાજી તરીકે મંડે છે પૂજાવા, એ ક્યાંક ગલાલ કાઢતી હોય ને હોપારી કાઢતી હોય ને એવું હોય તો એ દીકરીને કાંઈ કહેતા નહીં, પણ હોરઠિયા જૂનાગઢના ડાયરાને કહેજો કે આ બધું બંધ કરાવે. અને પિંગળજીભાઈ અહીંયાથી ભાવનગરથી છૂટ્યા, આઈમાં નીકળી આવ્યા તો આઈમાં એ જ શબ્દો કીધા જે શબ્દો અહીંયા ચાણ હિતવર્ધક સભાએ કીધા. જોયું પિંગળજીભાઈ ફોર્થ સાઈડ જેને કહેવામાં આવે, દિશાઓની પાર જેને નજરું પડે, એવો પેલો જ અનુભવ હાઈલી એજ્યુકેટેડ પિંગળજીભાઈ નરેલાને. આ પિંગળજીભાઈ પાયક સાહેબના મગજની માલિક પી 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 છે, થ્રી પી છે પિંગળજીભાઈ પરબતજી પાયક, પેલા ટુ પી હતા પિંગળજીભાઈ પાતાભાઈ નરેલા, એની માટે પિંગળજીભાઈ પરબતજી પાયક એક પી વધ્યો. એ ભણેલો ગણેલો માણસ, પણ જ્યાં હોનર લઈ કીધું જો પિંગળજીભાઈ અહીંયા કોઈ ગલાલ નથી કાઢતું, અહીંયા કઈ હોપરી નથી કાઢતું, પિંગળજીભાઈને એમ થયું ગોહો જે વાતો મને ચાણ હર્ષવર્ધક સભામાં થઈ એ શબ્દે શબ્દ હોનલ બોલી આવ્યા અહીંયા, કે શું છે પિંગળજીભાઈ, તો કે કઈ એવું કઈ કરતા નથી, પણ હું ધ્રબાઈ ગયો છું. ભણેલો માણસ જે ફટાકે દેવાય ને એ સ્વરૂપ અદભુત હોય છે મારું. હાઈલી એજ્યુકેટેડ માણસ જયારે શ્રદ્ધાના દીબડે ચડે એ તો બધું આકરે પાણી હોય છે બધું. કે શું પિંગળજીભાઈ તમે કહેવા માંગો છો, કે ભાઈ આપણે એક દુવો બોલશું ચાણ બે દુવા બોલશું, આપણે એક દાખલો દેશું ચાણ બે દાખલા દેશે, એ કોઈથી મનોમય જગતમાં કોઈના ખોળામાં કે કોઈના પાગમાં હાથ નાખી દે એવો આ જાત છે જ નહીં. જુગોથી અમે આ ખેલ કરતા આવી છીએ, કે તો એ કે લોબડી આડીનું વેણ નહીં લોપે એવું મેં જોયું અહીંયા. એ કે હોનલ કરીને એ મૂકી દે અને એ મૂકી દઈએ પછી લોબડી આડીનું વેણ નથી લોપતા. મને એમ લાગે છે આપણે જે સામાજિક સુધારણાના જે કામો કરવા છે એમાં જો હોનલને આગળ રાખીને હાલીએ ને તો આપણા કામ બહુ ઝડપથી થઈ જાય. ને કે ચાણ તો વાદ વિવાદની ભાષામાં તો અનેક શબ્દો સંભળાવી દે છે, અને સ્પેશિયલ ચાર્જ એ હોપણા અને આપણે એ હોનલના પ્રવાસો અદ્ભુત રીતે ભાળે. આજે વાત ભગત બાપુ પોતે કરી રહ્યા છે, એ હોનલની સ્તુતિમાં કરી રહ્યા છે. કાગ બાપુને બાજુમાં જે કહેતું જંતર મંત્ર કરનારી રોજ એને કહેવા આવતા ફલાણા મિનિસ્ટર આવ્યા છે કાગ બાપુ આવો, અને કાગ બાપુ જાતા નહીં કે એને આ જંતર મંત્રને પેતરા ને બધું છે એનો એને કંટાળો હતો. એ આધુનિક યુગનો ચાણ
ગાંધીના ખેડમાં રંગાયેલો એ બાળક, એટલે એને ફાવતું નહોતું, પણ એ કોનલને ઉધી આવતા એને વાર લાગેલી કે ભાઈ પીંગળ સિપાઈને બધા કહેતા હોય અને એ વાતને હું સ્પષ્ટ થાઉં પછી જ એક ચાણ તરીકે એક જોગમાયા તરીકે, નકર કોનલ તો નાના છે. અને ભગત બાપુ એને કહે, ભગત બાપુને કેટલું બધું હાઈબ્રુ છે, આજે એના જ શબ્દોમાં સાંભળાવું, બાકી બધા મારા શબ્દોનો કઈ અર્થ નથી એમાં. કારણ કે જેને પ્રત્યક્ષ જોયા છે, પ્રત્યક્ષ નિહાળ્યા છે, પલે પલે એને પીધા છે, અને વેણે વેણે જે ગાયો થયા છે એને આપણે એના વેણથી જયારે કાક બાપુના વેણથી સાંભળીએ. માડી તું તો જનબી કેવો કાક છે, નહોત જગમે જોગણી. એ હોનલ, જો તું નો જન્મી હોત તો મારું શું થાત. માડી તું તો જનબી નહોત જગમે જોગણી રે, તો હું કાગ કે ના ગુણ ગાત. આ બોલતા પેલા ભગત બાપુએ ગાંધીના ની બધા સ્વતંત્ર સેનાનીઓના ઘણા બધા ગીતો કરી શકે. હવે કડી મજા, તો હું કાગ કે ના ગુણ ગાત, હવે મારા પાતક ક્યાંથી જાત, હોનલ ઉજવે નો રદા. માડી તું નો રદા ઉજવવાના નીમ, ને જાળી ઉજવે નો રદા. આવું કેમ કહેવાય કે મારા પાતક, મારું પ્રાયશ્ચિત, એ હોનલ જો નો જન્મી હોત તો મારું શું થાય. એ કેટલા આહુના ધારે આવેલા શબ્દો અને આહુના ધારે લાગેલી વાણી, એ વાણી જ આપણે એ રિકવર કરે છે, આપણા રૂવાડા રૂવાડાને પેતરો આપે છે. એનું કારણ એમ કે વાલ્મીકીએ જે રામાયણ કીધી ને એનો જ આપણે ભરોહો આવે છે, કારણ કે તાજના સાક્ષી છે. એમ દુલાભાઈ કાક ભગત બાપુ એ પણ હોનલના પ્રાગટ્યના આખા સ્વરૂપના 20 વર્ષ નાના હોવા છતાં એના જીવનના એના સાક્ષી છે. એને સાકરી કવિતાઓ આપણી ચાંદ ભાષામાં કહેવાય છે, કે જે કાવ્યમાં સાકરી કવિતા ન હોય એ કવિતાનો કોઈ અર્થ નથી. એ મનોમય જગતમાંથી રચાયેલી કવિતાઓ હોય એના કરતાં મનોમય જગતમાં સાકરી થતી હોય તો મનોમય જગતની કવિતાઓ સુંદર સ્વરૂપને આપે છે. બાકી નહીતર તો એ બાકી બધી બુદ્ધિના બાચકા જેવું છે. ભગત બાપુ હજી કહે છે એમાં, અને પાછું એમાં એની માએ કીધેલા, દાનભાઈ માએ કીધેલો લગ્ન ગીતનો ઢાળ કાકબોઈ હોનલ ન્યાયમાં અર્પણ કરી દીધો. બોલો એ, અને એ છે માંડવકી જો બા, આ લગ્ન ગીત છે. આ છે વેળિયાળી તારા બામણા, એ માડી તું વારણા, એ લવુ રે વિહા ઉજાળી રે ભેળિયાળી તારા બા. આ લગ્ન ગીત છે જેના માં કણે દાનભાઈ માં કણે સાંભળેલું. માંડવ કીજો બા એ રાણો ને કીજો બા રાજીજો, માંડવ કીજો બા એ ફાલાળો ભાણે જ. એ ઢાળો, એ દાનભાઈ માં કણના ખોળામાં સાંભળેલા ઢાળો, એ કાક બાપુએ એ ખોનલને ચડાવ્યો. સદભાગી છે કાગ બાપુ કે એને પોતાના ઢાળો ચડાવવાની, પોતાની જનેતાના મોઢામાં સુરેલી હરવાણી ચડાવવાનું એક ભવ્ય દિવ્ય ચાણ જોગમાયાનું પાત્ર મળ્યું. આપણે જેટલા, આપણે તો એની પાછળ આયેલા આવીએ છીએ, પણ આપણે તો એ પ્રેરણામાંથી જ ઓ હો 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 હો. પોતાનો પદ્મસિંહ એવોર્ડ લેવા નહીં ગયેલા કાગ, એ કાગ હોનલના પગમાં કેવી રીતે હાથ પડે. પોતાનો પદ્મશ્રી એવોર્ડ લેવા પોતે ગયેલા નહીં. એ વખતના મેંદી નવાબ જંકણ ગવર્નર ઓફ ગુજરાત હતા, એ છે મજાદર દેવા આવ્યા. આ ભગત બાપુના હોનરનું કેવું ભવ્ય રૂપ દેખાણું હોય છે. એ રૂપથી જ મારી વિનંતી છે તમને બધાને, તમે આ શતાબ્દી ઉજવતા હો તો હાથનો ભાગ એ રાખજો, ભેળો કરી લેજો, અને એના વેણે વેણે શબ્દે શબ્દે તમે જો ઘાયલ નતા હો તો હું ચાણ નહીં, તો ભગતની વાણી નહીં. આવું બધું રૂપ એ ભગવતીમાં અને એના વેણમાં બીણું છે. અને ભગત બાપુ એમાં કહે જ છે, બોલો કેવો કેવી કેવી થ્રીલ થઈ હશે એને.
ભગત બાપુ વેણ કે છે કે આકરા જા તો બોલ આંબલું ને તમે તો હું ચાણ કે ના ગુત ગંગીત ગાત મારા પ્રાયશ્ચિત પાતક ક્યાંથી જાત મારા પાપ ક્યાંથી જાત પણ હજી એમાં જ માડી તારી કૃપાનો દીવડો આ જીવડો કા હવે ભગત બાપુ નાના છે હુનલ થયો તોય કાગ લખે કે તારી કૃપાને કારણે હું જન્મ્યો આ બધી એક્સ્ટ્રીમિટી જે પોએટ્રીની શ્રદ્ધાની લાગણીની માડી તારી દયાનો દીવડો આ જીવડો કાગનો રે અને શું માગ્યું કોઈ ના કેડા ને અજવાળી ને ઓલવાય જાવરે ભેળિયાળી તોળા બામણા આ ઓવાણા લેવાય ને બામણા કે કોઈ ના કેડા ને એ અજવાળી ને ઓલવાય જાવરે એ હોનલ આ એટલી વાણી વાણી એ બાપુ જેને ફીલ કરે છે બાપુજી એ વાતને ઈ સ્વરૂપની ભવ્યતાને જે ઈ આડે આડે જે ને ધણધણે છે ઓષ્ટા આવે એવા કાવ્યો છે આમાં તાલ મારે તમારે તમને ટેવ પડી ગઈ તાલ હોય તો તમે ધૂણો છો પણ વગળ તાલે ધૂણાવી દે એ કાગવાણીનો હાથનો ભાગ છે જો નહીં વાંચો તો તમે હોનલના પડમાં નહીં કોઈક બીજા પડના પ્રોગ્રામમાં આવ્યા છો યુ આર ધ પીપલ હાઈલી કન્સર્ન વિથ ધ પ્રોગ્રામ ઓનલી તમને તમારી જોગમાયાના વેણ અને એને જોનારાના ભગત બાપુ જેવા ઋષિચારણના વેણ એ એ પીવા રહ્યા શતાબ્દી મહોત્સવને જો આપણે ટાકાર કરવા માંગતા હોય શતાબ્દી મહોત્સવને આપણે હોનલના શ્રદ્ધાને હોનલના દીવાને હોનલની લહેરને હોનલની જે મોજ છે એ મોજની પ્રગટાવવાનો આપણો જે દરિયોનો ભાગ જે છે એ એ જોવાથી હાથનો ભાગ વાંચવાથી જ ખબર પડશે અને એમાં એ પહેલાં તો પોતાની જનેતાવાળા દુવા છે એ કાગ એ તો કોઈ લખ્યું છે હોત ભગત બાપુ આવ્યા અને દાનભાઈમાં દેવ થઈ ગયેલા અને ભગત બાપુએ પોતાના દુવા બોલવાનું ચાલુ કર્યું તો દાનભાઈમાં જાય કે શું છે કાગ પણ હવે મને હોવા દે હાથમાં એ ત્રીજા ભાગનો એ ગજબ ઘટક રચના છે પણ એમાં એ સમગ્ર પોતાની પોતાની જનતા જન્મદાત્રી સાથે કન્સર્ન છે પણ એવી કોઈ દાત્રી હોય કે આખા સમાજને જન્મ આપે આખા સમાજના અજવાળાને પાત્રે સમાજની ભવ્યતાને પ્રકાશ આપે એવું રૂપ એ ભગત બાપુ એ હોનલમાં અદ્ભુત રીતે જોઈ ગયા અને એ એ લહેર અને એ મોજ એને પોતાના ગીતોમાં અદ્ભુત રીતે ઉતારી કેવી પીડા હું તમને કહું કાગ જેવી જો પીડા તમને થાય છે ને તો હોનલના હબાકા ઓટોમેટિક આવવાના યુ વિલ રિયલાઇઝ એની એરિયા ઓફ ચારણ ચારણના કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ કુળદેવી પડતી કોઈ પણ દેવસ્થાન માટે ખડાકો બોલ્યો એટલે તમને એના ભડકારા વાગવાના ભણકારા વાગવાના પડકારા વાગવાના કાગ બાપુ લખે છે બોલો ગામા ગામા આ લગ્ન ગીત મોરજાજે ઉગમણે દેહ મોરા જાય આમ ગાવાનું છે તમે તાલમાં તબિલ ધમાલમાં તમે એના સ્વરો ભૂલી જાઓ છો જે તમારી દાડીના 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 દીધેલા છે મોરજાય ઉગમણે દેહ મોરા જાય તમને તમારા ગીતોના લાડ લડાવતા નહીં આવે તો તમે આ દુનિયામાં ધોકો ખાધો છે બીજી વાર તમને વિઝા નહીં મળે અમારી લેખિત ગેરંટી શક્ય જ નથી જેને આ પરગણું વાલું ન લાગ્યું એને આ પરગણામાં પાછું મોકલવાની શું જરૂર તો આમાં પ્રોબ્લેમ થયો કોકે લપ કરી જો આવું થશે જો તમે તમારી જગ્યાએ સાચા નહીં હો તો તમારા ગીતો તમારી પરંપરાને કોક ચૂથ છે ચૂથતી વખતે જો તમને એમ નહીં થાય કે અમારી બેનના અમારી દાદીના અમારી માના ગીતોના કોક ચૂથે છે તો તમે ચારણ નહીં હો વળા તો હવે સારો કલાકાર ને ખૂબ આલ્બમ બહાર પડ્યા ને એમાં ઓવરટેક થયા અહીંયા વળતું જાજે વેવાયુને માંડવે એમ હોવું જોઈએ વળતો જાજે વેવાયુને માંડવે નહીં એવી એણે આ સણંદભાઈ ચોવટ કરી મને એમ થયું કે ભાઈ ચારણની પરંપરા સાથે જોડાયેલ છે પાછા સુરદાસ છે હું આનું ભૂંડું બોલતા ભૂંડું લાગ્યું આઠક વર્ષ પછી ખાલી લગ્ન ગીતો ઉપર જ મને બોલવાનું આવ્યું ત્યારે હું બોલ્યો એ કે પહેલાં લગ્ન જ છે ને પંદર મહિના મહિના દીના લખાતા પંદર મહિના મહિના દીના લગ્ન લખાતા અને એ વખતે
એ બધી જગ્યાએ મોરને જવાનું અને પછી તું વેવાઈના માંડવે થઈને જાજે એટલે વેવાઈની અહીંયા જાન કેવડી લઈને જવાનું એની ખબર પડે. વળતી વખતે તું મોબાઈલના માંડવે થાય આવજે તો જાન કેવડી લઈને જવાનું એ ખબર પડે. અને નાનો મોટો કોઈ નબળો હબળો બનાવો બી ન હોય તો નાની જાન વરપક્ષના એ ચાર જણાને લઈને જવું પડે એવી સ્થિતિ આવે. એના સંદર્ભમાં વળો તો એમ છે કાગ બાપુ લખે ઉનલ એ માં આપ મારાથી 20 વર્ષ નાના કોળિયામાં ઉનલ હોતી હોય અને હું દુલા ભયા કાગ એને હાલું ગાતો એવું દ્રશ્ય મારી આસપાસ હોવું જોઈએ. આજ મારી પીડાનો પાર નથી કે આપણને બહારે નીકળવું પડ્યું. એમ એ જે પીડા ભગત બાપુજી એમાં મૂકી ગાવા ગાવા તોળી નિંદડાડી ના ગીતા મોળે તો તોળું હાલું ગાવું જોઈએ માં અને હોનળ ઘોડિયા મેં ઉતી હોય અને હું તારું હાલું ગાતું હોય માં અને હાલ હા એવી પ્રગટિ ગઈ કે શબદ ના હિમાડા કોઈ શબ્દોથી તને કઈ કહી શકાય એવી એ દયાળી અમારી પાસે કઈ રહ્યું નથી. એમ અમે આ શબ્દો તો ઘણાની માટે ઘણી જગ્યાએ વાપરી નાખ્યા અને એ કડી હરિરસમાં મહાત્મા ઈશ્વરદાસજી કહે દેવીયાણામાં કહે હરિરસમાં શું એ દેવી શબ્દ રૂપ ઓમ રૂપ સીમા દેવી વેદ પારક ધરણી બ્રગમા કોણ છે માં હું એક્સ્ટ્રીમ થવા નથી માંગતો કારણ કે આજે આઈમાનો દી છે. ઓમ માંથી બ્રિગટું બધું એમ કહે છે શાસ્ત્રો અને આ કહે છે ઈશરા પરમેશ્વરા દેવી શબદ રૂપ ઓમ રૂપ સીમા તું ઓમ તારા પછી પ્રગટે છે દેવી વેદ પારક ધરણી બ્રહ્મા અને વેદ અને વાણીના ઓમ માંથી પ્રગટતા અયું ના એ પણ હે દયાળી ઈશ્વરદાસજી એમાં બોલ્યા ને એ જ વાત ભગત બાપુ પારંપરિક ગીતો મળી આવે શબદ ના હિમાડા કાલે ભીકુદાનભાઈ છે બહુ સુંદર રીતે ગાય છે. આ આખું છે ને આ નિંદર નું ગીત ભીકુદાનભાઈ બહુ સુંદર રીતે ગાય છે. લટકે લટકે 14 બ્રહ્માંડ તારા ઘોડિયા માથે બ્રહ્માંડ આખું લટકે છે. મોસ્ટી અરબિંદો સાવિત્રી રિજિયનમાં એમ લખે છે નાનકડી દીકરી ઘોડિયા માંથી કોઈ અવાજ કરે ને કોઈ પછી લોહીને લેવા ન આવે તો એ દીકરી પોતાના આપ બળથી ઘોડિયા માંથી બહાર નીકળે અને ત્યાંથી ફળિયામાં આવે તો બ્રહ્માંડ એની ભેળું થઈ જાય. આવું મોસ્ટી અરબિંદો સાવિત્રી ધ લિજિયનના 24,000 બ્લેન્ક પર છંદમાં અદભુત રીતે સ્તુતિ કરે છે અને ભગત બાપુના વેણમાં એ આવ્યું જ માળું બોલો સાગર રાણો એ વગાડે નવે લાખ નોબ તું ગોરાજ આ છેલી પ્રાર્થનાના એ રૂપને બધાય અદભુત રીતે આપણી આસપાસ કાગ બાપુએ પોતાના દ્રશ્યો પોતાની અનુભૂતિ પોતાનો રંગ પોતાનો સાક્ષાત્કાર આ કઈ આઈમાં એને ગામ દઈ દે ને આઈમાં એને ભગતજી છાપી દે ને એટલા માટે લખાયેલા ગીતો નતા. આ ગીતો તો એના સાક્ષાત્કારના એની દયાળીના એની કૃપાના એની વરસાદના ગીતો ભગત બાપુએ અનેક રીતે હાથમાં ભાગમાં એ સુંદર રીતે રજૂ કર્યું છે. આપણે પણ એ રૂપને જો પામીએ તો મજા આવે છે. બાપુએ માગ્યું છે માકંડ એવું બોલો એ કહે છે સોરુને માત સમજાવે. આપણે રમીએ છીએ અહીંયા કાક બાપુને ક્યાં સુધી ખબર છે કે ચારણો જુદી રીતે મણિયારો રમે છે. આ હમણાં વાત કરી તેલંગા દેશ દીના આસણથી યાદ દેવડાવું ચારણા તેલંગા દેશ દીના એનું પ્રમાણ છે. હરિવલ્લભ ભાયણે મદ્રાસ ગયેલા પછી અહીંયાથી તેલંગાણા ગયેલા લેબર યુનિયનમાં હાથ નાખ્યો તો બહુ કહ્યું હાથમાં એના ગજ સેનાપતિના એના ગજ તેલંગાણાના ગજ સેનાપતિ કાકતાળી વંશ હતો અહીંયા અને એની બુક હાથમાં આવી અને એમાં આમ ખોલ્યું પાણું દલીકું તો બોલો
કે ભરતનાટ્યમ શરૂ થયું, મણિપુરી શરૂ થયું, કુચીપુડી શરૂ થયું, કથકલી શરૂ થયું, ત્યાં સુધી તાળીઓ સીટીઓ વાગતી હતી. હવે સમજો, જો ચાણો હતો ડાન્સ ભાત ભાત ના આવતા હતા, પાલો બગર સીટીઓ વાગતી હતી ઓડિયન્સ માંથી, તો સ્વભાવ છે ઓડિયન્સ નો. અને ગજ સેનાપતિ લખે છે, જ્યાં ચારણો નું શિસ્તબદ્ધ નૃત્ય મેદાનમાં આવ્યું, પબ્લિકમાં હોપો પડ્યો, હોપો સીટી નો વગડી હતી મોકલાવ્યું, પછી છપાણું એ બધા કોટેશનો છપાણા. પણ આપણે એવી અદબ ના, આપણે એવી લેર ના, આપણે એવી મોજ ના માણવો છે. ગઢવી ના છોકરાને ગઢવી કીધું કે જ્યાં બીડી બાકડ લઈ આવે, એટલે વાણિયા ની ચાણનો છોકરો જાય બીડી બાકડ લેવા ગયો, તો ઓલા એક બીડીની જોડી દીધી ને બે બાકડ દીધી, એટલે ચાણનો છોકરો બોલ્યો, કેમ પૈસા વધારે લેવા છે? તો એ વાત ને તમે ગઢવી છો ને? તો હા, એ કે તમારે છે ને એક બીડીની જોડી ને બે બાકડ જોઈએ. વાત કરતા કરતા બીડી ઠરી બહુ જાય. હવે આટલું બધું ઓબ્ઝર્વેશન જો આ દુનિયા કરતી હોય ચાણનું, વી આર ધ પીપલ. આપણે એના અનેક રંગે, અનેક રૂપોએ, અનેક સ્વરૂપોએ ભાળ્યા છે. અને એ એ રૂપ હું ત્યારે મજાદરના ગામમાંથી કાગધામ નામ પડ્યું ત્યારે ઇંગ્લિશમાં બોલેલું. મેં કીધું, મને મનુભાઈ કીધું, મને કે ગણાય બેહાડ, મેં ઇંગ્લિશમાં બેહાડું, તો ઇંગ્લિશમાં બેહાડ. અને ઇંગ્લિશમાં છે હોનલના અને ભગત બાપુના બધા સમરણોની અંજલિ સાથે એની યાદી. કાગધામ મજાદર ગામ શું છે મેં કીધું એને, કે આ ઇંગ્લિશ કાવ્ય ભગત બાપુથી 150 વર્ષ પહેલાં લખાણું. કાગબાપુ હજી જન્મા નહોતા તે દી આવકાર આપે છે કાગબાપુ. હે બાલ ચંપન, હે ચક્રવર્તી ચારણો, તમને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. બોર્ન ઇન હેપીયર ડેઝ. હેપીયર એટલે મજા. એ મજાદરમાં જન્મેલા. મજા હોય અને આદર નો હોય, અહીંયા ચાણ નો હોય. મજા હોય પણ આદર નો હોય તો ચાણિયા ન હોય. આદર આદર હોય અને મજા ન હોય તોય ચાણિયા ન હોય. આ જાત એટલા અદ્ભુત ડિસિપ્લિનોથી પોતાની પરંપરામાંથી જીવે છે. બોર્ન ઇન હેપી યર ડેઝ. પણ એ કાગબાપુ છે એમ કેમ સાબિત થાય? એલેક્ઝાન્ડર પોપ નામનો અંગ્રેજનો પહેલો વિવેચક એનું કાવ્ય છે. પણ એ કાગબાપુનું છે એમ કેમ નક્કી થાય? બોર્ન ઇન હેપી યર ડેઝ ઇમોર્ટલ હાયર્સ. ઇમોર્ટલ એટલે શાશ્વત નો વારસદાર. શાસ્ત્રોના અનેક ગ્રંથોના પ્રમાણોએ ચારણના શાશ્વત વારસદાર તરીકેનો ઓળખો બધા ગ્રંથોમાં અપાયેલી છે. ઇમોર્ટલ હાયર્સ ઓફ યુનિવર્સલ પ્રેઝ. કેનો વારસદાર? કે જગત જગતના કલ્યાણ માટે જેણે પોતાના કાવ્યો ઉતાર્યા, એ ચારણ, એવી ઓળખાણ એ આપણે એ જ સમયમાં, એ જ કાળમાં આપણે અદ્ભુત રીતે મળી છે. આપણે બધા એ લહેરને કાયમ લેતા રહીએ, આપણા પરગણાને કાયમ છે ને હુહવાટા ભેળો, ગુઘવાટા ભેળો જગાડતા રહીએ, એ જ હોનલના સપના છે. હું તમને કેટલાનો દાખલો દઉં કે હોનલ દિનેશ કરી નરલો હતો, અને પીઆઈ થઈને રિટાયર થઈ ગયો, એ જૂનાગઢ બોર્ડિંગે ભણે. અને હોનલે કીધું કે ગાય છે ને આની લઈને તું કણદરી મૂકી આવી. કે આમાં મજા એ છે કે દિનેશ નરેલાનું તે દિવસે ઇન્ટરવ્યુ હતું બીજે દિવસે પોલીસમાં, અને હોનલે કીધું હા પાડી દીધી. એટલે બોર્ડિંગના બે છોકરાને ભેળા લીધા અને કરણી જઈને મૂકી આવ્યા. અને પછી હાલીને આવ્યા તો ઇન્ટરવ્યુ પૂરું થઈ ગયું હતું આચણજી. એટલે બોર્ડિંગના છોકરાએ કીધું, હવે તારું ઇન્ટરવ્યુ તો કહે. ઇન્ટરવ્યુ તો 11 વાગે શરૂ થયું, એટલે તો 5:30 થયા સાંજના. હવે ક્યાંથી ઇન્ટરવ્યુ? તો કે અહીંયા બાજુમાં છે ચાંદ બોર્ડિંગની બાજુમાં જ પોલીસ લાઇન છે, એ ટ્રેનિંગ સેન્ટર. આટો તો મારીએ શું થયું, કોણ કોણ આવ્યા? ગયા અહીંયા બોલો. એ પૂછ્યું શું ઇન્ટરવ્યુ? તો કે ઇન્ટરવ્યુ ડીઆઈજી અટણ હમણાં આવ્યા, હવે શરૂ થશે. આટલી વાર જેને લાગે એનું નામ હોનલ છે. હું તમને એવા પરચાના રંગને ગોતવા માટે નથી કહેતો, પણ એની ઈચ્છાથી પ્રગટ થાય એ પરચાની મજા છે. પ્રયત્નથી પ્રગટ થાય એ તો જુદી વાતનું છે, પણ એની ઈચ્છાથી મારો ટાબર, મારો ટાબર ગયો, મળો દિનેશ ગયો છે ગાય મૂકવા, અને હવે આ મળો કે ભેળું થાય, અને એ છોકરાનો ઇન્ટરવ્યુ છે. એ પછી પીએસઆઈ થયા, અને પછી એમાંથી પીઆઈ થયા, હમણાં રિટાયર્ડ થયા. તમે દિનેશ નરલાને પૂછો એટલે કે આહુણી ધારે. એ રંગ
જે આપણે સીજ્યો છે, આપણે પાયો છે, એના જોનારાયો તો કાક બાપુ એ બધા પાળ્યા છે અને એને એના રંગને લખ્યા છે. એ શબ્દોથી જ્યારે આપણે એને પામીએ છીએ ત્યારે આપણે કુનના એ ભાવ દર્શન જે છે, જેને ખાલી ખાલી ભાષાથી ગોતીએ એને બદલે એને સ્વર અને શબ્દોના એના સહકારથી જ્યારે ભગવતીને આપણે ભાળીએ છીએ ત્યારે આપણે એક એક અદભુત દર્શન થાય છે, આપણે એના સાક્ષાત્કારને અનુભવીએ છીએ. ચાંદ સમાજ એ હાથમાં ભાગ રાખે, ન રાખે તો કોકની લાઇબ્રેરીમાંથી લઈ આવે, પણ એ વાંચવાનું ચાલુ રાખે તો હાથમાં ભાગમાં કુનના અદભુત દર્શનો, એક એક કડીએ કડીએ દર્શન. હું તમને એનું છેલ્લું ભગત બાપુનું એક બીજી ભજન ઉપર લખાયેલું કાવ્ય હતું કોનલ માટે, અને લાખા આપા ગોરા એને 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 પોતાના રૂપમાં ઢાળ્યો. સુરદાસ હતા, આઈમાં એને ઢહા ઉધારી મૂકે આવો, અને એ જૂનો હાંધો છે, પાંચોટીયાનો હાંધો છે, એને ખબર છે. તો લાખા આપવાના એ ભાવ જગતથી જોડાયેલી વાતમાં ચાણ પરંપરાની માતાજીના નામ એમાં જોડાઈ જાય છે હોનલ સાથે, એટલે બીજી મીઠી લહેર પ્રગટે છે એમાં. લાખા આપવા ગોરા ભોંયરા, આઈ માય વિદાય લીધી આઈ સમજવા જેવું. પણ હું તમને આજ કોઈ કડવું દાંતન કહેવા નથી માગતો, જ્યારે ભગવતીના શતાબ્દી મહોત્સવની મોજ છે ત્યારે કોઈ નબળી વાત તમારા કાન સુધી જાય મને ગમતું નથી, કારણ કે મોજ કરી મોજ કરી મોજ કરી એની કૃપાથી મોજ કરી લે. એ જગદંબા એટલી હોનલ અમને સાંભરે, કેવી સાંભરે જગદંબા એટલી સાંભરે, ચારણ કુળની જોગ માયા નવે લાખ લોબડી જાળી સાંભરે, ચારણ કુળની જોગ માયા નવે લાખ દિવસ ક્યાં જાતા રહી એમ બોલો છો, તો હું વહી જાઉં પાછી આ હોનલ નામે. એ માડી હું તો ભગત બાપુ ની યાદીમાં બોલું છું, પણ આપણી હાજરીમાં એટલે કે છે ચારણ કુલ ની જોગ માયા નવે લાખ લોબડિયા વડે, રામે રાવણ ને માર્યો બ્રાહ્મણ માર્યો. ગુજરાતના ઇતિહાસમાં અણહિલપુર પાટણના ભાગમાં અડાવાળા વિસ્તારમાં વાઘેલા શાસનનો લેખ છે, અને એમાં રામે રાવણને માર્યો એટલે અમે તને પૂજીએ છીએ એમ નથી. વેદાનું ધરતે જગનની વખતે ભૂગોળો વિવૃતે દૈતમ ડારયતે બલિમ છળયતે છત્ર છાયમ કુરવતે, આમ છે. પછી પોળસ્તસ્ય જયતે, એટલે કે રાવણને માર્યું. કેમ છે આ ચારણોની મોજ? એની પંક્તિમાંથી એ સાધુર્વિકીર્તિ છંદ છે, એ વિકીર્તિ સાધુર્વિકીર્તિ છંદ છે, એ જયદેવની ગીતગોવિંદની સ્તુતિ છે. એ ભારત આખામાં ગીતગોવિંદની સ્તુતિમાં રાવણને માર્યાની વાત છે. ગુજરાતના ચારણો એમાં રાવણને માર્યો તો નહીં, સેતુમ બંધાયતે અલમ કલયતે કારુણ્યમમાં તન્મતે મળછાણ મૂર્છંતે દશાકૃતિ કૃતે, સેતુ બાંધવા વાળો રામ. ધીંગાણા તો ગઢવીએ ગણાય ના જોયા, ધીંગાણા યુદ્ધો તો છે ને ઇન્દ્રના ઋષપ્રભાના ઘોર ધીંગાણાઓ એ ચારણોના વખાણોમાં છે જ. એમાં ઇન્દ્રના હાથમાંથી વજ્ર પડી ગયું, તમે ભાગવત વાંચોમાં કથા આવે, એટલે પડી ગયું વજ્ર, એટલે ઓલા ઋષપ્રભાએ કીધું ઉપાડી લે યુદ્ધમાં તો હું થાય, અને ઇન્દ્રે વજ્ર ઉપાડ્યું, પછી વૃષપ્રભાને માર્યો તો ચારણો એ વૃષપ્રભાના વખાણ ગીર્યા. એટલે ઇન્દ્રએ કીધું કે હું દેવાદી દેવ મહા ઇન્દ્ર, તમે રાક્ષસ માર્યો એના વખાણ કરો. એ કે તને રાક્ષસે તને તારી વજ પાછું હું પણ ઉપાડવા દીધું ને, એટલે નકર તારા કટકા થાત. તેથી વેદ કાળે ચારણ એટલો બધો નિડર સત્ય વખતા હતો એની યાદી એ આપણી પાસે એ ભગત લખા આપા ગોરા હોનલ ના નામે કહે છે.
રામે રાવણને માર્યો. અહીંયા છે, અહીંયાથી જ જવાય છે. એક સમય એવો હતો, આપણે ગયા હતા કદાચ ડૉક્ટર કે નહીં, એવા ભૃગુ ઋષિના આશ્રમમાંથી કોડાઈથી પછી અહીંયા ગયા હતા, અને અહીંયાથી વાણમાં ઈંગળા જવા. અને ભાઈ માર્યો ભાઈ તો બ્રહ્મખતાના લાગ્યા રે પાપ. અને જ્યાં રામ આવ્યા, વિજય થયો, અયોધ્યા પધાર્યા, જે અયોધ્યાની બહાર નીકળે તો ભયંકર બ્રહ્મ હત્યા એના વિકરાળ રૂપ સાથે ખડખડાટ દાંત કાઢી દીધા. પછી એને વિશ્વામિત્રને વશિષ્ઠને પૂછ્યું કે આનું શું કરવું, તો કે એ નહીં મેળખાય. તો કે તમે હિંગળા જાઓ, હિંગળા જશો તો એની કૃપાથી અને એના જે રંગ લાગે છે એમાં ગુગળના ધૂપના, એનાથી એમાં ફેરફાર થાય છે. અને પછી રાઘવ પોતાના સમગ્ર પરિવાર સાથે હિંગળા જ આવેલા, એની વાત આપો ગોરવ આ ઘડી માંગે. પતિત પાવનના પાપ ધોનારી રાઘવને હિંગળાજ હાંભરે રે એવી હોનલ અમને હાંભરે. પતિત પાવનના પાપ ધોનારી રાઘવને હિંગળાજ હાંભરે રે એવી હોનલ અમને હાંભરે. આજ હોનલ ભીષ્મ પર્વમાં છે. ભારતે ભૂંડા જૂદ મંડાણા અને કૌરવ પાંડવ આપડે. હવે ઠાકરે કાળિયા ઠાકરે કૃષ્ણને અર્જુનને કીધું, અર્જુન વિજય જોતો હોય તો ચારણો જે જગદંબાને આરાધે છે એને તું આરાધી લઈશ, બાકી મારી ગીતાથી આ ભેળું થાય એમ નથી. ગીતા તું કાલે બોલીશ. ભારતે ભૂંડા જૂદ મંડાણા અને કૌરવ પાંડવ આપડે. ચારણ કુળની આ તમે ભીષ્મ પર્વ વાંચજો. તુષ્ટિ પુષ્ટિ મુક્તિ પૂર્વી ચિદ ચારણ સંસ્થિતા નામનો શ્લોક છે. ચારણ કુળની એ જગદંબા જેમ કૃષ્ણ અર્જુન બે જને હાંભરે રે એવી કોનલ અમને હાંભરે. સિંધ મૂકીને આવ્યા હાલા આ જાડે જવો. ઇદરે અહીંયા એના નાના નાના કબીલા આવતા, સ્ટેટ નહોતું આજ પડગડામાં. અને એને આશાપુરને જેમ યાદ કરીને પછીના સ્ટેટો બંધાણા, એમ અમને હોનલ સાંભરે એવો દાખલો દઈએ છે. અને પછી કહે છે વાર જહલ નીચડી જો નવગણ અને હાથ હાથ સાજર ઉતરે. જૂના નાના રા નવગણ ને જેમ વરૂડી પીઠડ સાંભરે રે એવી કોનલ અમને સાંભરે. કેવી પીડા એ બધાને થઈએ છે, એમાં એ જ પીડાથી અમે તમને ગોતતા હતા અને આપ આવ્યા. છેલ્લી ઘડી ખીલે બાંધેલ વાછરું જીમમાં વિનાનું ભાંભરે રેવો. ખીલે બાંધેલ વાછરું આપણા લાખાનું હોનલે કીધું આપા આંક દઉં કે માડી. આમના મને બધી મોજ આવે છે તારી કૃપાથી, કાંઈ નથી જોતું. મેં કે શું ઉદાસ હતા. ખીલે બાંધેલ વાછરું જે રાખો ગોરો ગોરા સાંભળે રે બસ કોનલ અમને સાંભળે. અમને કોઈ દેવતાઓને સાંભળવાની જરૂર નથી, હે માં તારા સિવાય અમને તું તું જ અમને સાંભળ, એ જ મારી પ્રાર્થના છે. આ બધાને ખૂબ ખૂબ સોનલ શતાબ્દી મહોત્સવની શુભેચ્છાઓ. ચારણો ચાણે તોરો સિવાય બધાને હોનલે તો ચારણની પરંપરામાં જે સ્વભાવ રહ્યો છે એ અઢારે આલમના કામમાં એણે એ કાળે રસ લીધેલો. એટલે આપણે તો સદભાગ્ય છે કે ચારણના નેહમાં આયમાએ પ્રવેશ કર્યો. આપણે એટલું જ કરી શકીએ એમ છે કે ભાઈ એ તારી કૃપા તારી દયા અમારા સમાજમાંથી થઈ અને અમારા ફળિયામાં એ એ દિશા પણ દુઓ છે કે આયલ આંગણીએ કે આપણને આંગણ આય. હે ભગવતી આ આ સમો આ પરિસ્થિતિ આ સમય સંજોગ જે અમારી માથે આપની કૃપાના છે એ જીવતા રાખજે. આપ બધાને પણ એ જ પ્રાર્થના કે દયાળી અમારી માથે હાથ હાથ દીકરીઓ જે થાયકા નહીં અહીંયા આવી ઘોડિયા, હાથ હાથ દીકરીઓ જે થાયકા નહીં અહીંયા આવી પીઠળ, હાથ હાથ દીકરીએ થાયકા નહીં ને અહીંયા આવી બૌચરા બુટ બલડ ને બેચરા. આ શ્રદ્ધાના અદભુત દિવાળના ખેલમાં આ સમાજે ઘણા બધા પગલા અગાઉ ભર્યા છે, આજે ભરી રહ્યો છે,
અને આજે નવા યુગ સાથે એના નવા રંગ એની હારે એ જ મોજતી એ જ લેરતી આવે એ જ પ્રાર્થના જય હોનર જય દયાળી જય કૃપા.